પંજાબ નેશનલ બેંક સાથે લગભગ બે અબજ ડોલરની છેતરપિંડી કરનાર હીરાના વેપારી નીરવ મોદી ભારતમાંથી ફરાર છે છે તેણે ઘણા ઘણા સમયથી સમયથી બ્રિટનમાં શરણ લીધી ભારત સરકાર દ્વારા નીરવ મોદીને ભારત લાવવાની તજવીજ થઈ હતી આજે લંડનની કોર્ટે પ્રત્યાર્પણની મંજૂરી આપતા નીરવ મોદીને બ્રિટનથી ભારત લઈ આવવાનો માર્ગ મોકળો થઈ ગયો છે ફોર્બ્સના અહેવાલ મુજબ બે હજાર સત્તરમાં નીરવ મોદીની કુલ સંપત્તિ 11,700 કરોડ રૂપિયા હતી કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે સોશિયલ મીડિયા ન્યૂઝ પોર્ટલ તથા ઓટીટી પ્લેટફોર્મ માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે સોશિયલ મીડિયા કંપનીઓને ફરિયાદો સાંભળવા એક અધિકારી નિમવાનું સૂચન કરવામાં આવ્યું છે ફરિયાદોનું નિવારણ પંદર દિવસમાં થવું જોઈએ અશ્લીલતા સંબંધિત ફરિયાદનું નિવારણ ચોવીસ કલાકમાં જ થવું જોઈએ ખોટી કે ભ્રામક પોસ્ટને હટાવી સોશિયલ મીડિયા કંપનીને તેનું કારણ તથા પહેલી વખત એ પોસ્ટ કોણી મૂકી હતી તે દર્શાવવું પડશે આ ઉપરાંત ઓટીટી એટલે કે એમેઝોન પ્રાઇમ નેટફ્લિક્સ જેવા ઓનલાઈન મનોરંજનના માધ્યમો ઉપર પણ નિયમન અંગે આયોજન થઈ રહ્યું છે ઓટીટી પર પ્રસારિત કાર્યક્રમોમાં ફિલ્મોની જેમ થર્ટીન પ્લસ સિક્સટીન પ્લસ અને એડલ્ટ એવી કેટેગરી દર્શાવવી પડશે તથા પેરેન્ટ લોક જેવી વ્યવસ્થા પણ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે અઠ્યાવીસ ફેબ્રુઆરીએ રાજ્યમાં નગરપાલિકાઓ તાલુકા પંચાયતો તથા જિલ્લા પંચાયતોની ચૂંટણી છે ચૂંટણી પૂર્વે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ફાણવડ તાલુકાના હાથલા ગામે ચૂંટણીના બહિષ્કારની ઘોષણા કરી છે કે હાથલા શનિ મહારાજનું જન્મસ્થાન છે શનિધામ તરીકે પ્રસિદ્ધ હાથલામાં અવારનવાર મંત્રીઓ સહિતના નેતાઓ શનિ ઉપાસના માટે આવતા હોય છે પરંતુ વિકાસ કાર્યોના નામે હાથલાની ઉપેક્ષા થઈ હોવાના મુદ્દા સાથે સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ઘોષણા કરી છે રાંધણ ગેસના બાટલાની કિંમતમાં આજે રૂપિયા પચીસ નો વધારો થયો છે આ સાથે જ ગેસના બાટલાની કિંમત રૂપિયા આઠસો છ થઈ ગઈ છે ઉલ્લેખનીય છે કે આ મહિનામાં ત્રીજી વખત ભાવ વધારો થયો છે છેલ્લા બે મહિનામાં રાંધણ ગેસના બાટલાની કિંમતમાં રૂપિયા બસો નો ભાવ વધારો થતા ભારે જનાક્રોશ ફેલાયો છે પેટ્રોલ ડીઝલની કિંમતમાં સતત ભાવ વધારા સાથે રાંધણ ગેસમાં પણ સતત તોતિંગ ભાવ વધારાથી મધ્યમ વર્ગને દજાડિયા પર ડામ જેવી સ્થિતિ થઈ ગઈ છે